જ્યારે અમદાવાદમાં હિટ એન્ડ રનના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોતની રફતાર સાથે ઘૂસેલી જે કાર છે તેના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એસજી હાઈવે પર જીવલેણ અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માતના હૈયુ કપાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોલા સિવિલ પહોંચ્યા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોલા સિવિલ પહોંચ્યા અને મૃતકોના પરિવારજનોને પણ સાંત્વના આપી. અમદાવાદ હિટ એન્ડ રન કેસના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એસજી હાઈવે પર જે જીવલેણ અકસ્માત થયો તેના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને તેઓ પણ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતકોના પરિવારજનોને મળી અને સાંત્વના આપી. એસજીઆઈવે પર ગઈકાલે રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાના જે જીવ ગુમાવ્યા હતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે 16 સિવિલ ખસેડવામાં આવ્યા. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ત્યાં 16 સિવિલની મુલાકાત લીધી અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગુજારો અકસ્માત સર્જાયો હતો. તો આ અકસ્માતમાં અમદાવાદનો સૌથી મોટો અકસ્માત ગણી શકાય, જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. તો આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનું પણ મૃત્યુ નિપજ્યું છે. ત્યારે રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે 2 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્યો સર્જાય છે તેમ લોકો 25-30 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. અમદાવાદમાં હિટ એન્ડ રનના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સોલા સિવિલની મુલાકાતે ગયા છે અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી. એસજી હાઈવે પર જીવલેણ અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અકસ્માતમાં હૈયું કપાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોલા સિવિલ પહોંચ્યા અને મૃતકોના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે જે ગુજારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત જે છે તે અમદાવાદનો સૌથી મોટો અકસ્માત ગણી શકાય, જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જે લોકો અકસ્માત જોવા ઉભા રહ્યા હતા તે જ લોકોને જેગવાર કાર જે છે તે કાળ બનીને તે લોકો પર ત્રાટકી છે, જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનું પણ મોત નિપજ્યું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાયા હતા. અકસ્માત તો એટલો ગંભીર હતો કે જેવી રીતે ફિલ્મમાં જે ગંભીર દ્રશ્યો સર્જાય છે તેમ લોકો 25-30 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા. તો અકસ્માતના હૈયું કંપકંપાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બીજા 15-20 લોકો તો ઘાયલ થયા છે. મોતની રફતાર સાથે ઘૂસેલી કારના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એસજી હાઈવે પર જે જીવલેણ અકસ્માત થયો હતો તેના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં અકસ્માત જોવા ઉભેલા લોકો જ અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે બીજા 15-20 લોકો ઘાયલ છે. મોતની રફતાર સાથે જે કાર આવેલી હતી તેણે 9 લોકોના જીવ લીધા છે. જે લોકો અકસ્માત જોવા ઉભા રહ્યા હતા તે જ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનું પણ મોત નિપજ્યું છે અને બીજા 7 લોકો, એમ કુલ થઈ 9 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. તો મોતની રફતાર સાથે ઘૂસેલી કારના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એસજી હાઈવે પર જીવલેણ અકસ્માતના આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સોલા સિવિલ પહોંચ્યા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી. ત્યારે અમદાવાદમાં હિટ એન્ડ રનના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એક પછી એક અપડેટ પણ આવી રહ્યા છે.
જે જેગવાર કાર છે જેમાં જે લોકો સવાર હતા તે કાર બીજા જ કોઈ અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે। અકસ્માત ના એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જે હૈયું કંપકંપાવી દે। જાણવા મળ્યું છે કે ત્યાં જે લોકો એક્સિડન્ટ જોવા ઊભા હતા તે જ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાંથી 9 લોકોના ઘટનાસ્થળે કંકમાતી ભર્યા મોત નિપજ્યા છે, બીજા 15 થી 20 લોકો ઘાયલ થયા છે। ત્યારે ઘણા લોકો તો 2-3 લોકો તો બેહોશ પણ થઈ ગયા હતા। અમદાવાદમાં હિટ એન્ડ રનના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જે હિટ એન્ડ રનની ઘટના બની ગઈકાલે રાત્રે તેના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે લોકો એક્સિડન્ટ જોવા ઊભા હતા તે જ લોકો એક્સિડન્ટનો ભોગ બન્યા છે। તો અકસ્માતના હૈયું કંપકંપાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે તે લોકોને 16 સિવિલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હર્ષ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। એસજી હાઈવે પર જીવલેણ અકસ્માતના લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે હૈયું કંપકંપાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે તે લોકો અકસ્માત જોવા જ ઊભા હતા તે જ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ નું પણ મોત થયું છે, જ્યારે હોમગાર્ડ જવાન નું પણ મોત થયું છે અને બીજા અન્ય 7 લોકોનું એમ કુલ મળી 9 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, જ્યારે બીજા 15 થી 20 લોકો ઘાયલ થયા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે જોનારા લોકો પણ બેહોશ થઈ ગયા હતા। તો હૈયું કંપકંપાવી દે તેવા અમદાવાદ હિટ એન્ડ રન કેસના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે।